ઘણી બધી વાર આપણે ઓફિસ વર્ક કરતા હોઈએ છીએ તો ઘણી વાર આપણે એવું થાય કે આપણે મેલમાં થ્રુ ઘણા બધા ગ્રાહકોને કાંઈક ને કાંઈક નોટિસ ઇસ્યુ કરવાની હોય, પરંતુ આપણી જે કંઈ પણ સિસ્ટમ હોય એ જે એનું ફોર્મેટમાં આપણને ડેટા પ્રોવાઈડ કરે છે એ વેલ ફોર્મમાં હોતા નથી, એટલે કે ડાયરેક્ટલી આપણે મેલ મર્જ કરીને ગ્રાહકને નોટિસ મોકલી શકીએ તે હોતા નથી. તો હાલમાં દર વર્ષે શું આવે છે તો કે સિક્યોરિટી ડિપોઝિટની જે કાંઈ પણ રકમ હોય રિકવરેબલ એની માટે આપણે ગ્રાહકોને નોટિસ ઇસ્યુ કરવાની હોય છે. તો પ્રશ્ન ક્યાં થાય, નોટિસ ઇસ્યુ કરતા તો આપણને આવડે, પરંતુ જ્યારે પણ આપણે તેની પીઆરટી થ્રુ રિપોર્ટ જનરેટ કરીએ તો આપણને કંઈક આવી રીતનો મળે, નેમ એડ્રેસ બરાબર, તો કે પહેલી લાઇનમાં નેમ છે, નીચે એડ્રેસ વન છે, નીચે એડ્રેસ ટુ છે. એવી જ રીતે પાછળ જઈને આપણે જોઈએ તો એમાં કઈ રીતનું છે તો કે ઓલ્ડ એસડી, ન્યૂ એસડી અને રિકવરેબલ એસડી. હવે એસડીમાં પણ કેવું હોય, રિકવરેબલ હોય અને રિફંડેબલ હોય, એટલે બંનેનું ધ્યાન રાખીને આપણે ફિલ્ટર કરીને વ્યવસ્થિત રીતે મેલ મર્જ કરીને ગ્રાહકને નોટિસ ઇસ્યુ કરવાની હોય છે. તો આને વેલ ફોર્મની અંદર કઈ રીતે આ ડેટાને આપણે ડિઝાઇન કરવો જેથી આપણે ઇઝીલી કોઈ પણ ગ્રાહકને નોટિસ ઇસ્યુ કરી શકીએ, તો એ આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાનું છે. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા જો હજી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બેલ આઇકોન દબાવો જેથી કરીને હું જ્યારે પણ ન્યૂ વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળી રહે. તો શરૂઆત કરીએ, તો શરૂઆતમાં હું થોડા બેઝિક સ્ટેપ ફોલો કરું છું, એ સ્ટેપ તમે ફોલો કરજો, જેમ જેમ આગળ વધશું એ મુજબ હું તમને આઈડિયા આપતો જાય. તો પહેલા તો આ રિપોર્ટમાં આપણે જે બિનજરૂરી વસ્તુ છે તેને રિમૂવ કરી દઈએ. ટેરિફની જરૂર પડશે, લોડની પણ જરૂર પડશે, પરંતુ લાસ્ટ 12 મંથ જે યુનિટ અને બિલ એમાઉન્ટ જે કાંઈ પણ લખેલું છે એની જરૂર નથી. તો એ જનરલી એ કોલમને હું સિલેક્ટ કરું છું બરાબર, અહીંયાથી લઈને અહીંયા સુધી. આ KWH છે તેની પણ જરૂર નથી અને આગળ ઇન્ટરેસ્ટ છે એની પણ જરૂર નથી. તો એટલી કોલમને હું રાઇટ ક્લિક કરીને ડિલીટ કરી દઉં છું, તો એટલું ડિલીટ થઈ ગયું. તો અહીંયા છે સિક્યુરિટી ડિપોઝિટ, તો કે આ ઓલ્ડ છે પહેલા ખાનામાં, બીજામાં ન્યૂ છે અને ત્રીજામાં રિકવરેબલ છે. હવે બીજો પ્રશ્ન શું થાય, આ હેડિંગ છે બરાબર, આ એટલું હેડિંગ છે વારંવાર રિપીટ થાય, જુઓ તમે અહીંયા પાછું રિપીટ થાય છે, એવી જ રીતે પાછું રિપીટ થાય છે બરાબર. હવે રિપીટ થાય એનો પણ પ્રશ્ન નથી, ચલો એ તો આપણે ફિલ્ટર મારીને કરી શકશું, પરંતુ અહીંયા જુઓ ગેપ જુઓ, 11 નંબરનું જે છે એની નીચે જુઓ 1, 2, 3 અને 4 છે બરાબર, તો કે 4 લાઈન અને હેડિંગ રિપીટ થાય છે. એવી રીતે અહીંયા 22માં જુઓ તમે, તો 22માં ગ્રાહક નંબર પછી એક જ લાઈન છે બરોબર, અને હેડિંગ આવી ગયો અને નીચે બીજી 2 લાઈન આવી. તો આવા પણ પ્રશ્ન ઘણા બધા આવતા હોય છે. તો આ બધાનું મેં ઘણી મહેનત કરીને શોર્ટ ફોર્મ કઈ રીતે કરવું તેનો આઈડિયા હું આપવાનો છું. તો જોઈએ, તો પહેલા શું કરવાનું છે, અહીંયા પહેલા સેલમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ લખ્યું છે, બધે જગ્યાએ રિપીટ થાય હેડિંગમાં, તો એને હું કોપી કરું છું કંટ્રોલ સી થી બરાબર. હવે કંટ્રોલ એપ કરું છું, કંટ્રોલ વી એટલે લખાઈ જશે, અને અહીંયા ફાઇન્ડ ઓલ આપવાનું છે. જેવું જ તમે ફાઇન્ડ ઓલ આપશો એટલે અહીંયા જુઓ નીચે બધું લખાઈને આવી જશે બરાબર, એટલે કે ફાઇન્ડ જેટલા થાય એ. હવે જેવું ફાઇન્ડ ઓલ તમે આપી દો ત્યાર પછી તમારે બધાને સિલેક્ટ કરવા, એટલે કે કંટ્રોલ એ આપવાનું છે. કંટ્રોલ એ આપશો એટલે જો બધું સિલેક્ટ થઈ ગયું, કંટ્રોલ એ બરાબર, ત્યાર પછી અહીંયા ક્લોઝ કરી દેવાનું છે, બીજું કાંઈ નહીં કરવાનું, ક્લોઝ કરી દો. પછી તમારે એ રોને ડિલીટ કરવાની છે, એટલા માટે કંટ્રોલ માઇનસ કી પ્રેસ કરવાની છે, ડાયરેક્ટ કીબોર્ડમાંથી કંટ્રોલ માઇનસ કી પ્રેસ કરજો બરાબર. કંટ્રોલ માઇનસ એટલે ડાયરેક્ટ આવો ડાયલોગ બોક્સ આવે તો એમાં એન્ટાયર રો સિલેક્ટ કરીને ઓકે આપી દેવાનું. તો આ તમારા રિપોર્ટમાંથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ છે એ ડિલીટ થઈ ગયું બરાબર. તો હવે પહેલી રોમાં અને પહેલા સેલમાં જવું હોય તો કંટ્રોલ હોમ દબો એટલે પહેલામાં જતા રહેશો. તો આમાં સિક્યુરિટી ડિપોઝિટ કેલ્ક્યુલેશન ફોર 2022 અને 2023 એવું લખ્યું હતું. અહીંયા આ છે એક જ વાર રિપીટ થાય છે, અહીંયા નીચે બીજું પાછું છે, જો સિક્યુરિટી ડિપોઝિટ કેલ્ક્યુલેશન 994 પીઆરટી એવી રીતે. તો આ લાઈનને જનરલી ડાયરેક્ટલી આપણે ડિલીટ આવી રીતે કરી શકીએ. હવે સબ ડિવિઝન અને સાયકલ નંબર, તો આ છે ને વારંવાર રિપીટ થાય, તો આને કોપી કરી લો, પહેલા સેલમાં અહીંયા ક્લિક કરો, એને કોપી કરો, કંટ્રોલ એફ આપો, ત્યાર પછી ત્યાં કંટ્રોલ વી કરી દો અને ફાઇન્ડ ઓલ આપો. ફાઇન્ડ ઓલ થઈ જાય એટલે કંટ્રોલ એ આપવાનું છે, ત્યાર પછી ક્લોઝ કરવાનું છે. હવે ફરીવાર કંટ્રોલ અને માઇનસ પ્રેસ કરો બરાબર, અને અહીંયા એન્ટાયર રો સિલેક્ટ કરો અને ઓકે આપી દો. તો એ પણ ડિલીટ થઈ ગયું. હવે કંટ્રોલ હોમ આપો એટલે પહેલા સેલમાં જતું રહેશે. હવે આ કંપની સર્કલ એમજી સેલ, આ પણ વારંવાર શું થાય છે, રિપીટ થાય, તો એને પણ કોપી કરો, કંટ્રોલ એફ આપો, કંટ્રોલ વી આપો, ફાઇન્ડ ઓલ આપો. ફાઇન્ડ ઓલ થઈ જાય એટલે કંટ્રોલ એ આપો એટલે બધા ડેટા સિલેક્ટ થઈ જશે એ નામના, અને ક્લોઝ આપો અને કંટ્રોલ માઇનસ આપો અને અહીંયા એન્ટાયર રો સિલેક્ટ કરો એટલે એ ડિલીટ થઈ જશે. તો એટલી વસ્તુ ડિલીટ થઈ ગઈ. હવે આ જે લાઈન છે એ પણ મારે ડિલીટ કરવી છે, તો એમાં તો જનરલી કંટ્રોલ એફ આપી દો અને આવી રીતે તમે લાઈન થોડી ડ્રો કરી દો અને ફાઇન્ડ ઓલ આપી દો.
बधी ज लाइन आई जैसे अने कंट्रोल ए आपी दो फरी वार अहींथी क्लोज आपी दो कंट्रोल माइनस आपी दो अहीं एंटायर रो आपी दो अने ओके प्रेस करो बराबर तो ये लाइन पर रिमूव थी जैसे। तो हवे प्रश्न शू थे एक तो आवी ब्लैंक रो कई रीते डिलीट करवी त्यार पछी आ हेडिंग हजी छे एसआर नंबर तो एक वार अहीं जो आ बीजू एक फरी वार नीचे रिपीट थाय छे शू छे तो के सिक्योरिटी डिपोजिट कैलक्युलेशन 994 PRT बराबर हवे एने तमे कई रीते एडजस्ट करशो एने डिलीट करवो होय तो अहीं नीचे बराबर तो एम कई रीते करवानुं काई नहीं सेल माथी एने सिलेक्ट करो कंट्रोल सी कंट्रोल एफ कंट्रोल वी फाइंड ऑल करशो एटले तमने मळी जशे बराबर फाइंड ऑल में आवी जाय एटले कंट्रोल ए आपो क्लोज करो कंट्रोल माइनस प्रेस करो एंटर रो एंड ओके तो के डिलीट थई गयुं। तो हवे खाली आ एसआर नंबर वाळो हेडिंग छे एक ज छे अहींया शुं थतुं हशे तो के रिपीट थाय छे बराबर एने पण आपणे एवी ज रीते रिमूव करवानुं छे परंतु साव नीचे जता रहीए त्यां अननेसेसरी डिटेल थोड़ी घणी होय ए आपणे रिमूव करी दईए बराबर। आनी आपणे कोई जरूर छे नहीं डेटानी तो एने डिलीट करी दईए अने कंट्रोल होम आपी दो। हवे आ जे हेडिंग छे एनी आपणे जरूर पड़शे एटला माटे अहींथी आ हेडिंग खाली कॉपी करीने एक नवी शीट में जावशो अने हेडिंग खाली अहींया पेस्ट करूं छूं बराबर एटले के हेडिंग ना नाम आपणे याद रहे। त्यार पछी हवे एक स्टेप खास तमारे याद राखवानुं छे ए शा माटे तो के हुं तमने समजावी दऊं वीडियो तमे पूरो जरूर जोजो थोड़ी वीडियोनी लंबाई वधी रही छे परंतु यूजफुल छे। अहींया जो ग्राहक नंबर छे त्यार पछी त्रण स्पेस आवे छे केटली त्रण ग्राहक नंबर छे अहींया त्रण स्पेस आवे छे बराबर अहींया जो ग्राहक नंबर छे केटली स्पेस आवी एक बे त्रण ने चार थई गई तो हवे चार नो प्रश्न थयो ने पाछो तो एवी ज रीते अहींया एक अने बे स्पेस आवी बराबर अहींया त्रण होय अहींया बे आवी कोकमां त्रण आवे छे तो ए बधी पहेला तो सरखी करवी पड़शे तो पहेला हेडिंग ने उडाडी दो बराबर कंट्रोल सी करूं छे एसआर नंबर ने कंट्रोल एफ कंट्रोल वी फाइंड ऑल अहींया आपुं छुं कंट्रोल ए क्लोज कंट्रोल माइनस एंटायर रो एंड प्रेस ओके। तो हवे शुं थई गयुं तो तमे जोई शको छो हवे हेडिंग तमारुं बधेथी रिमूव थई गयुं परंतु हवे पेली जे आ ब्लेंक रो आवे छे एने कई रीते रिमूव करवी ए हुं तमने रिमूव करता हवे शीखवाड़ी दउं। हवे एने तमारे रिमूव करवी छे तो एनी माटे एक फॉर्म्युला अहींया यूज करूं छुं। अहींया जो ओल्ड एसडी न्यू एसडी के रिकवरेबल एसडी एवुं काई लखेलुं होय बराबर तो ए रो आपणे राखवानी छे। हवे अहींया काई ना लखेलुं होय तो एने रिमूव करवानी छे तो मारी रीते मैं एक फॉर्म्युला शेर कर्युं छे इक्वल टू इफ पछी हुं लेंथ फंक्शन वापरी एल ई एन लेंथ कोनी लेंथ तो के अहींया जे लख्युं छे एनी लेंथ ग्रेटर देन त्रण त्रण कैरेक्टर करता तो जो ओल्ड एसडी नी त्रण कैरेक्टर करता न्यू एसडी नी त्रण कैरेक्टर करता रिकवरेबल एसडी नी त्रण कैरेक्टर करता लेंथ वधारे छे। हवे ए वधारे होय तो हुं न्या शुं करीश तो के सेव तो ए सेव राखवानुं छे अने अदरवाइज अहींया आपी देश डिलीट बराबर तो के डिलीट आवे ए डेटा आपणे राखवानो नथी अहींया सेव आव्यो तो ए आपणे राखवानो छे बराबर तो के आ जो अहींया 3 માં સેવ આવ્યો એટલે એ ડેટા રાખવાનો ડિલીટ એટલે કે આ રો આપણે ડિલીટ કરવાની છે એટલા માટે તો આ જો તો કે રો ડિલીટ કરવાની છે એટલા માટે બરાબર। તો આને હવે તમારે એક કોપી કરીને ઠેઠ આખી શીટમાં લઈ જાવ એટલે મેં કોપી કર્યું છે અહીંયાથી હું ડાયરેક્ટ નીચે જતો રહું જ્યાં લાસ્ટ આપણો રેકોર્ડ આવતો હોય ત્યાં સુધી જવું પડે। અહીંયા શિફ્ટની સાથે હું કર્સર પ્લેસ કરું છું અને કંટ્રોલ વી तो हवे ठेक सुधी डेटा आवी गया बराबर तो ज्यां ज्यां स्पेस हशे त्यां डिलीट लखाईने आवशे अने डेटा हशे त्यां सेव बराबर। तो होम में जता रहीए फरीवार हवे पेली जे बे लाइन ना इश्यू छे तो ए पण हुं तमने अहींया समजावुं जो अहींया बे स्पेस आवे तो बंने जग्याए डिलीट लखाईने आवे छे तो के हा तो हवे आपणुं काम थई गयुं ईजी थई गयुं। तो अहींया जो आ कॉलम ने तमारे सिलेक्ट करवानी सिलेक्ट कर फिल्टर में जवानुं फिल्टर आपी देवानुं छे फिल्टर में अहींया तमारे शुं करवानुं छे आ जे डिलीट हतुं ने ए आपणे नथी जरूर एटले मैंने अनचेक कर्युं खाली अहींया सेव अने ब्लेंक ने सिलेक्ट राख्युं अने ओके प्रेस करूं बराबर। तो आपणी पासे शुं वध्युं जे कंई पण ब्लेंक हतुं ए बधुं जतुं रह्युं बराबर अने खाली डेटा आपणी पासे आवी गयो। हवे एटलुं थाय ने एटले तमारे शुं करवानुं छे आ डेटा ने खाली सिलेक्ट करी लेवानो छे तेर हजार जेटला ग्राहकों से एटले थोड़ो टाइम लागे छे। आ मैं सिलेक्ट कर्या अने कंट्रोल सी करूं छूं। हवे घणी वार तमे कंट्रोल सी करशो अने अहींया एक नवी सीट हूँ बनावुं छूं बराबर। हवे त्यां हूँ कंट्रोल वी करूं छूं अहींया एक ऊपर रो मूकी नीचे कंट्रोल वी करूं बराबर।
જેવું જ કંટ્રોલ વી મેં કર્યું તો ઘણીવાર તમારે શું થશે, બધા ડેટા આવી જતા હોય છે, એટલે કે પેલા ડિલીટ વાળા પણ આવી જશે. તો ત્યારે એવા કેસમાં તમારે શું કરવાનું, કંટ્રોલ સી નહીં આપવાનું, આ સિલેક્ટ કરીને પેલા અલ્ટર અને સેમિકોલન આપવાનું અને પછી કંટ્રોલ સી આપવાનું. શું, પેલા અલ્ટર સાથે સેમિકોલન પ્રેસ કરવાનું, ત્યાર પછી કંટ્રોલ સી, અને ત્યાર પછી અહીંયા જે નવી સીટ બની ત્યાં કંટ્રોલ વી આપવાનું છે. હવે સેવ કરી દઉં. હવે આ સીટ જે હતી એને મેં રિમૂવ કરી દીધી, બરોબર, એ મારા કામ નથી, તો હું એને હાઇડ કરી દઉં. હાઈટ થઈ ગયા. આ સીટ નંબર 3 છે, એમાં આપણે વેલ ફોર્મ ડેટા ગોઠવવાના છે. તો આમાં શું છે, જુઓ પેલા અહીંયા શું આવે છે, તો કે એસઆર, બરાબર, અહીંયા કન્ઝ્યુમર નંબર, ત્યાર પછી શું આવે છે, નેમ. નેમ પછી શું છે, અહીંયા એડ્રેસ ભેગું આવી જાય છે અને એડ્રેસ લાઇન 2 પણ ભેગી આવી જાય. એટલે આપણે શું કરવાનું, આને કોપી કરવાનું છે, કોલમને પેલા સિલેક્ટ કરો, પછી કંટ્રોલ સી આપો અને કંટ્રોલ પ્લસ આપો એટલે એનું એ ફરીવાર એડ થઈ જશે. ફરીવાર કંટ્રોલ સી આપો અને કંટ્રોલ પ્લસ આપો એટલે એ ફરીવાર કોપી પેસ્ટ થઈ ગયો. એટલે ટૂંકમાં મેં એને બે વાર કોપી પેસ્ટ કર્યું, બરોબર. જો સેમ ડેટા છે, બીજું કાંઈ મેં કર્યું નથી, સેમ ડેટાને ખાલી કોલમ જે છે ડેટા એ કોપી પેસ્ટ કર્યો. હવે શું કરવાનું છે, તો કે અહીંયા મારે નેમ આવવું જોઈએ, બરોબર. તો કે આ નેમ ઓલરેડી અહીંયા છે. હવે બીજામાં શું આવવું જોઈએ, તો કે એડ્રેસ 1 આવવું જોઈએ, ત્યાર પછી એડ્રેસ 2 આવવું જોઈએ, બરાબર. તો એડ્રેસ 1 એટલે કે આવડો આરો થાય, બરોબર. તો એમાં અહીંયા જો આ ખોડિયાર માતા મંદિર છે એ બીજી લાઇનમાં આવે, પરંતુ આ નેમની બાજુમાં મારે લાવી દેવું છે, બરાબર. તો શું કરવાનું, અહીંયા રાઇટ ક્લિક કરવાની, આ રમેશભાઈ નામ લખ્યું, આ ખોડિયાર માતા ભાગ લખ્યું છે, આપણે ઉપર લાવવું છે. તો ઉપરનો જે રમેશભાઈ બસુભાઈ મકવાણા છે એમ નામ છે, કોપી પેસ્ટ છે, એ સેલમાં રાઇટ ક્લિક કરવાની, એમાં ડિલીટ આપવાનું, એમાં શિફ્ટ સેલ અપ સિલેક્ટ કરવાનું છે અને ઓકે પ્રેસ કરવાનું. તો જો ખોડિયાર માતા ભાગ અહીંયા જે બીજા નંબરમાં હતું એક રોમ આવી ગયું, તો નેમની સાથે આવી ગયું એડ્રેસ 1. તો હવે તો કે આ મોબાઈલ નંબર છે એડ્રેસ 2 માં આપણે લાવવો છે, એ પણ અહીંયા સેમ રોમાં જ આવવો જોઈએ ને. તો એની માટે શું કરવું પડે, તો અહીંયા મોબાઈલ નંબર અહીંયા છે, તો બે સેલ ઉપર જવું પડે. તો આ બે સેલ તમારે સિલેક્ટ કરવાના, રાઇટ ક્લિક કરવાની, ડિલીટ આપવાનું, શિફ્ટ સેલ અપ આપવાનું. તો આ જો મોબાઈલ નંબર તમારો આવી ગયો, બરોબર. તો શું, રમેશભાઈ બચ્છુભાઈ એની બાજુમાં કોડિયાર માતા ભાગ અને અહીંયા મોબાઈલ નંબર એમનો આવી ગયો, બરોબર. એટલે કે આ ત્રણ ડેટા કઈ રીતે હતા, તો કે ઊભા હતા એને આપણે એક લાઇનમાં આડા લાવી દીધા, બરોબર. તો આપણું નેમ, એડ્રેસ અને એડ્રેસ 2 આવી ગયું, એટલે કે મેલ મર્જ કરવામાં એટલું આપણી પાસે આવી ગયું. હમણાં હું પ્રોપર ડેટા તમને સમજાવું એટલે આઈડિયા આવી જશે. ત્યાર પછી શું છે, ટેરિફ, તો કે TRF કરી દઈએ. ત્યાર પછી લોડ છે, તો કે લોડ કરી દઈએ. હવે જુઓ આ છે શું છે, પહેલી એમાઉન્ટ 1272 ઓલ્ડ SD છે, બરાબર. એની બાજુમાં છે આ ન્યુ SD છે, એની બાજુમાં રિકવરેબલ SD છે, બરાબર. તો આ 1272 છે શું છે, ઓલ્ડ SD છે. તો અહીંયા ઉપર લખી દઉં છું ઓલ્ડ SD, બરાબર. હવે એ કોલમને હું સિલેક્ટ કરું છું, કંટ્રોલ સી આપું છું અને કંટ્રોલ પ્લસ આપું, એટલે કોલમ સેમ એવી એડ થઈ ગઈ. હવે આ જે ઓલ્ડ SD છે એની બાજુમાં મારે ન્યુ SD પણ જોઈએ છે, તો કે અહીંયા હું લખીશ ન્યુ SD, બરાબર. હવે એની એ સેમ કોલમ કંટ્રોલ સી કરી કંટ્રોલ પ્લસ આપું છું, અને હવે ત્યાં મારે શું જોઈએ, તો કે ડિફરન્સ જોઈએ છે, બરાબર. ડિફરન્સ એટલે શું, તો કે ઓલ્ડ માઇનસ ન્યુ, એટલે એના ડિફરન્સ અહીંયા આવશે. તો આ ત્રણ વસ્તુ થઈ. તો આમાં જો ઓલ્ડમાં તો આ સેમ રોમ આવી ગયું, નામની સાથે આ ઓલ્ડ છે, 1272 છે એની ઓલ્ડ SD છે, બરાબર. 1272 છે એની ઓલ્ડ SD છે. આ 4173 છે કઈ છે, તો કે ન્યુ SD છે 4173, બરાબર. તો એને રેડ કરે. અને આ શું છે, આપણો ફાઇનલ ડિફરન્સ છે 2904. તો હવે ઓલ્ડ SD તો અહીંયા આવી ગઈ, એટલે ઓલ્ડ SD માં આપણે કાંઈ કરવાની જરૂર નથી. ન્યુ SD, તો ન્યુ SD કેટલી છે, તો કે 4177 છે. તો એને મારે અહીંયા જો 1272 ની બાજુમાં લાવી છે, તો શું કરવું પડે, તો એની નીચે એક્ઝેક્ટ 4173 છે, તે 4177. તો ઉપરની જે સેલ છે એને સિલેક્ટ કરો, રાઇટ ક્લિક કરો, ડિલીટ કરો, એમાં શિફ્ટ સેલ અપ અને ઓકે આપી દો. તો આ બધો ડેટા ઉપર જતો રહ્યો, તો 4173 થી આવી ગયો, બરાબર. તો આ ન્યુ SD પણ આપણને મળી ગઈ. ત્યાર પછી અહીંયા આવે છે ડિફરન્સ, એટલે કે 4173 માંથી તમે 1272 બાદ કરો, તો કેટલા આવે, 2904, એટલે કે આ રિકવરેબલ જે છે એ આવે. તો એ રિકવરેબલ જે 2904 છે અહીંયા મારે લાવવું છે, તો એ છે અહીંયા ત્રીજા સેલમાં. તો આ બે સેલ ઉપરના સિલેક્ટ કરો, રાઇટ ક્લિક કરો, ડિલીટ આપો, શિફ્ટ સેલ અપ આપવાનું છે, બરાબર, અને ઓકે પ્રેસ કરો. તો જો 2904 આવી ગયું, તો આ કામ તમારું થઈ ગયું. હવે ઇઝી, 1272 તો કે ઓલ્ડ SD છે, ન્યુ SD તો કે 4173, ડિફરન્સ તો કે 2904. તો આ એક ગ્રાહકનું કામ થયું તમારે, બરોબર. હવે તમારે જો એને વેરીફાય કરવો હોય, તો એડ્રેસ થોડુંક હું નાનું કરી દઉં, પછી તમને વેરીફાય કરાવી દઉં એને. આ બીજો ગ્રાહક છે આપણો, બરોબર, શારદાબેન વાળો. તો એમાં તમે જુઓ એની ઓલ્ડ SD કેટલી છે, તો કે 0 છે. રિકવરેબલ ન્યુ SD કેટલી, તો કે
અગિયાર એકત્રીસ છે તો રિકવરેબલ કેટલી જાય, અગિયાર એકત્રીસ માઇનસ ઝીરો એટલે કેટલા થાય અગિયાર એકત્રીસ. તો જો અહીંયા ઓલ્ડ આવી ગયા, અહીંયા અગિયાર એકત્રીસ આવી ગયા, અહીંયા ડિફરન્સ આવી ગયો બરોબર. તો આ એક લાઇનમાં આપણો ડેટા થઈ ગયો. હવે તમને એમ શું કામ પતી ગયું, તો કે ના હજી કામ પત્યું નથી. હવે ધ્યાન શું મેન રાખવાનું, જ્યારે પણ આપણે એસડી ની નોટિસ આપીએ ત્યારે, તો કે એસડી નો રિપોર્ટ તમે ડાઉનલોડ કરો ને તો એમાં રિકવરેબલ અને રિફંડેબલ બંને પ્રકારનું આવી જાય. અહીંયા જે લખેલું છે રિકવરેબલ, ત્યાં રિફંડેબલ પણ લખેલું હોય છે. કંટ્રોલ એપ કરીએ, રિફંડ આપણે ફાઇન કરીએ તો જો અહીંયા લખાયને આવ્યું છે રિફંડેબલ. શા માટે, તો કે એને 281 જે છે એ શું છે એનું, તો કે ઓલ્ડ એસડી છે. 10 રૂપિયા છે એ ન્યુ થાય બરાબર, સોરી 10 નથી, થોડી ઉપર જોવું પડશે આપણે. 281 છે શું છે એનું, વેઇટ જોઈએ આપણે એક મિનિટ. અહીંયા ઓલ્ડ એસડી જે છે એની આ ગ્રાહક છે બરાબર. ઓલ્ડ એસડી છે એ 326 છે. હવે 45 રૂપિયાની ન્યૂ થાય તો 326 માં 45 કાઢો તો 281 થાય, તો એ રિફંડેબલ થાય બરાબર. તો રિફંડેબલ હોય ને એની પાસે આપણે એને નોટિસ લખવાની ના હોય, કેમ કે એ તો આપણે એને ઓલરેડી આપવાના નીકળે છે એટલા માટે બરાબર. તો એની માટે એક બીજું કામ તમારે કરવાનું, આ લાસ્ટ કોલમ છે એને કંટ્રોલ સી કરો અને કંટ્રોલ પ્લસ આપો, એડ કરી દો બરાબર. હવે તમને ખબર કેમ પડે, તો કે ત્રીજા નંબર ઉપર રિકવરેબલ અને રિફંડેબલ લખેલું હોય તો અહીંયા ઉપરના ઓલ્ડ એસડી ન્યૂ એસડી સિલેક્ટ કરો, રાઇટ ક્લિક કરો, ડિલીટ આપી દો, શિફ્ટ સેલ અપ આપી દો, તો અહીંયા રિકવરેબલ અને રિફંડેબલ બંને આવી જશે. અહીંયા ઉપર આપી દો રિમાર્ક્સ બરાબર. હવે આ ડેટા તમારો થઈ ગયો તૈયાર. હવે તમને એમ થશે આ બધું નીચે છે અનનેસેસરી, એને કઈ રીતે રિમૂવ કરવું, તો સિમ્પલ છે. અહીંયા પહેલી જે આપણે રો છે એને સિલેક્ટ કરો, ફિલ્ટરમાં જાઓ, ફિલ્ટર આપો બરાબર. ત્યાર પછી અહીંયા એસઆર નંબર છે એમાં નીચે જઈને બ્લેન્કને રિમૂવ કરી દો બરાબર. બ્લેન્કને અહીંયાથી અનચેક કરી દો અને ઓકે આપો. તો જો રોમાં તમારો ડેટા સિલેક્ટ થઈ ગયો, તો કે તમારી પાસે 13,162 ગ્રાહકો અવેલેબલ છે. હવે આમાંથી એમ થાય કે રિફંડેબલ છે કે નહીં, તો એ ચેક કરવું હોય તો અહીંયા રિમાર્ક્સમાં જોવો રિકવરેબલ અને રિફંડેબલ. તો રિકવરેબલ હું કાઢી નાખું, રિફંડેબલ આપણે જોઈએ કેટલા છે એવા, તો કે 2018 ગ્રાહકો છે જેને આપણે નોટિસ લખવાની જરૂર નથી. તો રિકવરેબલ જોઈ લઈએ, તો રિકવરેબલમાં જુઓ ઘણા બધા ગ્રાહકો છે, તો કે 11,147 ગ્રાહકો છે. પરંતુ એમાં આપણે મોસ્ટલી ખાલી એનઆરજીપી ગ્રાહકો અને એલટીએમડી એ બધાને નોટિસ મોકલતા હોઈએ છીએ. તો આમાં હું સિલેક્ટ કરું હવે એનઆરજીપી. તો એનઆરજીપી ગ્રાહકો મારે કેટલા છે, 507 છે બરાબર. તો એટલાને નોટિસ આપવાની થાય, તો હવે એટલાને નોટિસ આપણે આપવાની છે. તો જનરલી એટલો ડેટા આપણે શું કરવાનું, સિલેક્ટ કરી લેવાનો આ કંટ્રોલ સી બરોબર. અહીંયા હું ખાલી નવી શીટમાં તમને મૂકું છું. શા માટે મેં નવી શીટમાં મૂક્યો, કેમ કે મેલ મર્જ કરવું હોય ત્યારે આનો તમે ડાયરેક્ટ યુઝ કરો, પરંતુ હું તમને એવી રીતે કહીશ કે નવી એક્સેલ ફાઇલ બનાવી દો અને એમાં આ ડેટા લઈ લો બરોબર. ગોઠવાઈ ગયો બધો ડેટા એક લાઇનમાં, જુઓ લોડ સાથે. હવે તમને એમ થાય કે મારે વેરીફાય કરવો છે, આ ડેટા તો તમે ખોટો પણ આપ્યો હોય બરાબર, તો વેરીફાય કરવો છે આપણે. તો આપણે તમે કયો એ ગ્રાહકને આપણે વેરીફાય કરીએ, તો અહીંયા એક ગ્રાહક છે ઘનશ્યામભાઈ આર ભ્રોટ બરાબર, એને હું એલો કરી દઉં. અહીંયાથી એ ગ્રાહક નંબર કોપી કરું છું અને એક સીટ આપણે હમણાં હાઇડ કરી હતી એને અનહાઇડ કરી દઈએ બરાબર. હવે એ સીટમાં આપણે જતા રહીએ, કંટ્રોલ એફ આપો અને એ ગ્રાહક નંબર ઇનપુટ કરું બરાબર. તો હવે આ જે ઘનશ્યામભાઈ વાળો ગ્રાહક નંબર છે આવી ગયો બરાબર. તો એની આપણે તમે જુઓ ઓલ્ડ એસડી કેટલી, 30 રૂપિયા છે, ન્યૂ એસડી 144 અને 114 રૂપિયા રિકવરેબલ થાય છે. તો અહીંયા સીટ ફોરમાં જતા રહ્યો, તો આ ગ્રાહકમાં જુઓ તમે 30 રૂપિયા શું છે, તો કે ઓલ્ડ એસડી ન્યૂ એસડી કેટલી 144 અને 114 શું થાય, તો કે રિકવરેબલ થાય છે. તો આ રીતે તમે એસડીની નોટિસ ઇઝીલી મોકલી શકશો. આજે એક ભાઈનો મારા પર કોલ આવ્યો હતો કે વિડીયો આનો બનાવો, તો મેં કીધું લાવો વિડીયો બનાવી દઈએ. જો આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને બીજા ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.